બે દિવસના વિરામ બાદ ફરી એક વખત મુંબઈ અને ઉપનગરોમાં વરસાદ પડ્યો છે. ગઈકાલ રાત્રિથી જ ઠાણે, ભિવંડી, અંબરનાથ, નવી મુંબઈ, લોઅર પરેલ તેમજ અંધેરી, ગોરેગામ, મલાડ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની અહીં શક્યતાઓ જે રીતે વ્યક્ત થઈ હતી તે જ અનુસાર વરસાદ પડ્યો. જોકે છૂટાછવાયા વરસાદને કારણે વધુ પાણી ભરાવાની અને અન્ય સમસ્યાઓ સર્જાઈ નથી. લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો. છ તસવીર મુંબઈ અને તેના ઉપનગરોની, અંબરનાથ, લોઅર પરેલ, નવી મુંબઈ, ભિવંડી, અંધેરી અને ઠાણે, આ ઉપરાંત બોરીવલી એ તમામ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. આપને જણાવી દઈએ કે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો. જે ઉપનગર છે અંબરનાથ ત્યાં પણ વરસાદ પડ્યો હતો. છૂટોછવાયો વરસાદ પડતા લોકોએ આખરે આફતના વરસાદથી તોબા પુકારી હતી અને હવે જ્યારે છૂટોછવાયો વરસાદ પડ્યો છે જેથી કરીને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ક્યાંય પણ પાણીનો ભરાવ એટલે કે જલભરાવની તસવીરો નહોતી જોવા મળી. જે ધોધમાર વરસાદ મુંબઈમાં આમ તો પડતો હોય છે જેનાથી જલભરાવની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા હોય છે, પરંતુ આ વખતે જે વરસાદ અહીં પડ્યો હતો તેનાથી લોકોને આફત નહોતી સર્જાઈ. આ તરફ અંધેરીની તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. અંધેરીમાં પણ જે કાળા ડિબાંગ વાદળો અહીં જોવા મળી રહ્યા હતા અને જે વહેલી સવારની તસવીર જોવા મળી હતી, ધીમી ધારે વરસાદ અહીં પડ્યો હતો જેથી કરીને લોકોને ચોક્કસ સ્થિતિની એક રીતે કહી શકાય કે અસર નહોતી પહોંચી. લોકલ ટ્રેન પણ પ્રભાવિત નહોતી થઈ અને હવાઈ વ્યવહારને પણ ખાસી અસર નહોતી પહોંચી. ત્રીજો વિસ્તાર આપણે બતાવી રહ્યા છે ભિવંડી, કે જ્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આપને જણાવી દઈએ કે અગાઉ પણ જે ધોધમાર અવિરત વરસાદ અહીં પડ્યો હતો મુંબઈમાં, આ વખતે પણ કંઈક એ જ પ્રકારનો વરસાદ પડ્યો, પરંતુ આફત ચોક્કસથી નથી લાવ્યો. કારણ કે બે દિવસનો વિરામ મુંબઈમાં થઈ ચૂક્યો છે. મેઘરાજાએ બે દિવસનો વિરામ લીધો હતો, જે બાદ ફરી એક વખત વરસાદ પડતા લોકોએ આ વરસાદને માણ્યો અને ખાસ કરીને જે વીકેન્ડ શરૂ થઈ ગયો છે એટલે કે શનિવાર અને રવિવાર, લોકોને કામધંધે જવાની એટલી ઉતાવળ નથી હોતી અને ક્યાંક આપણે જણાવી દઈએ કે કેટલીક હાલાકીનો સામનો લોકો કરી રહ્યા હતા, પરંતુ જેટલી આફત આમ મુંબઈમાં અવિરત વરસાદથી થતી હોય છે આ વરસાદથી નહોતી થઈ. વધુ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ લોઅર પરેલમાં આખરે આજે કયા પ્રકારની પરિસ્થિતિ હતી. લોઅર પરેલમાં પણ ધીમી ધારે અહીં વરસાદ પડ્યો હતો. વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું અને ખાસ કરીને મુંબઈનો જે વરસાદ છે તેને લોકો માણતા હોય છે અને આજે કંઈક એ જ પ્રકારે માણવાલાયક વરસાદ અહીં પડ્યો હતો. ભારે પવનની સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો જેને લોકોએ માણ્યો હતો. લોઅર પરેલ બાદ નવી મુંબઈમાં પણ વરસાદ પડ્યો હતો. આપને જણાવી દઈએ કે નવી મુંબઈમાં પણ બે દિવસના વિરામ બાદ આજે વરસાદ પડ્યો. જે નાના નાળાની જે જગ્યાઓ હતી ત્યાં પણ પાણી ભરાયા હતા, પરંતુ એટલી આફત એટલે કે એટલી મુશ્કેલીનો સામનો લોકો આજે નહોતા કરી રહ્યા. ફરી મેઘો અહીં મંડાણ કરી રહ્યો છે. આગામી દિવસોમાં પણ અહીં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે. આ વચ્ચે આપણે જણાવી દઈએ કે ઠાણેમાં પણ આજે વરસાદ પડ્યો હતો. ઠાણેની જે તસવીરો આપણે બતાવીશું, ઠેર ઠેર પાણી ભરાયા હતા. લોકોએ પણ અહીં વરસાદની મજા માણી હતી. મુંબઈ અને ઉપનગરોમાં જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગામી અઠવાડિયામાં લગભગ 2-3 દિવસ વરસાદ જોવા મળશે, પરંતુ આખરે જે ગત અઠવાડિયું હતું જેમાં મૂશળધાર વરસાદે અહીં આફત સર્જી હતી, તે પ્રકારની આફત આગામી દિવસોમાં નહીં સર્જાય. લોકલની તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં આજે લોકલ સૌથી ઓછી એટલે કે નહિવત પ્રમાણમાં પ્રભાવિત થઈ હતી. તમામે તમામ ટ્રેક્સ જે હતા અને તમામે તમામ જે સેવાઓ હતી તે યથાવત હતી.